નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવો હિન્દુસ્તાન. હળવદ થી સમાચાર મળી રહ્યા છે, હળવદ ના કોઈબામાં હત્યાનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા. હળવદ તાલુકાના કોઈબા ગામે બે દિવસ પૂર્વે થયેલા હત્યાનો ભેદ આખરે પોલીસે ઉકેલી નાખી હત્યા કરનાર ગામના જ બે શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની હળવદ પોલીસ મથકે જાણ થતા વિગતો મુજબ તાલુકાના કોઈબા ગામે રહેતા જીતેન્દ્ર ઉર્ફે નવગણ ઠાકરસિંહ ગોળીને પાણાના ઘાર જીકી હત્યા કરાયેલ હતી. લાશ કોઈબાના નદીના કોચુમાં નજીકથી મળી આવતા ચકચાર ફેલાઈ જઈ હતી. જ્યારે બનાવના પગલે હળવદ પીઆઈ એમઆર સોલંકીએ ઝીણવટ ભરી તપાસ કરતા હત્યા બીજા કોઈ નહીં પરંતુ ગામના અજીત હેમુભાઈ કોળી અને મુકેશ જસપતભાઈ કોળીએ કરી હતી હોવાનું ખુલ્યું છે. ત્યારે આ બંને આરોપીએ રાત્રિના સમયે મૃતકને નદીના કાંઠે બોલાવી પાણાના ઘા જીકી હત્યા કરી નાસી છૂટ્યા હતા. જ્યારે હાલ પોલીસ દ્વારા બંને આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરતા મૃતક જીતેન્દ્ર ઉર્ફે નવગણ ઠાકરસિંહ કોળી આરોપી અજીત હેમુ કોળીના પિતા પર કચડી નાખવાના ઈરાદે ટ્રેક્ટર નાખ્યો હોવાનો બનાવના પગલે આરોપીએ દાદ રાખી તેમના મિત્ર સાથે મળી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. કોઈ બાગમે જૂની અદાવતના કારણે આરોપીએ ફરિયાદીના મા બાપ ફરિયાદી જે મરણ જનાર છે અને આરોપીના મા બાપ ઉપર ટેક્સી ચડાવેલ એનો ખાર રાખી અને આરોપીએ જેનું મર્ડર કરી નાખેલ છે. બંને આરોપીના નામ જણાવશો? બંને આરોપીના નામ એકનું નામ બંને આરોપીના એકનું નામ છે અજયભાઈ ઉર્ફે અજીતભાઈ હેમુભાઈ કોળી કોઈબા, બીજાનું નામ છે મુકેશભાઈ જસમતભાઈ ઉર્ફે કાળુભાઈ અરેસા કોળી, જુના કોઈબા હળવદ વાળા.